નલિયામાં જે આવતીકાલે સીઆરઝેડની લોક સુનાવણી યોજાવાની છે ત્યાંથી મા આશાપુરા ચેનલનો ગ્રાઉન્ડ રિપોર્ટ. આવતીકાલે સવારે 10 વાગે નલિયામાં સીઆરઝેડની લોક સુનાવણી યોજાવાની છે, જેમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાઈ વિસ્તારોના માછીમારો અને સામાજિક રાજકીય આગેવાનોને મોટી સંખ્યામાં જોડાશે. સરકાર અને વહીવટીતંત્ર પ્રજાનો અવાજ સાંભળે અને તેમને ન્યાય મળે તેવું મિત કુમાર પ્રકાશભાઈ ગઢવી મોટા લાયસાએ જણાવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. આવતીકાલે સીઆરઝેડની જે લોક સુનાવણી છે નલિયામાં, અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પ્રાંત કચેરીએ જ્યારે આવ્યા છીએ ત્યારે આપ મારી પાછળ જે ડૂમ જોઈ રહ્યા છો, જે જીપીસીબી દ્વારા અને કલેક્ટર દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું છે, લોકોની વાત સાંભળવા માટે, લોકોના વાંધા અને લોકોને જે તકલીફ પડવાની છે એ વસ્તુ જે સાંભળવા માટે જે આખે આખું સરકારી તંત્ર દ્વારા જે તૈયારી કરવામાં આવી છે, એટલે ખૂબ જ સારી રીતે અહીં તૈયારી કરવામાં આવી રહી છે. પણ હું બધા જ લોકોને અહીંથી આહવાન કરું છું કે આવતીકાલે જે કોસ્ટલ ઝોનના વિસ્તારના જે ગામડાઓ છે એમના સરપંચશ્રીઓ, ત્યાંના લોકો, માછીમારો અને ઇફેક્ટેડ જે લોકો માણસો છે એમને અહીંયા પધારવા માટે હું અહીંયાથી આમંત્રણ આપું છું અને આપનો અવાજ કાળે આ ડોમની અંદર ખૂબ મજબૂતાઈપૂર્વકથી ગુંજે એ માટે હું આપને અપીલ કરી રહ્યો છું. આપના મુદ્દાઓ અને આપની વાત તૈયારીપૂર્વક અહીં આવો એ હું આહવાન કરી રહ્યો છું. અને સરકાર પણ આ ડોમ જોઈ અને મને એવું લાગે છે પોઝિટિવ છે અને સરકાર આપણી વાત ખૂબ સારી રીતે સાંભળશે અને જે એ લોકોએ કાર્ય નથી કર્યું એ કાલે અહીં આપણને સાંભળી અને લોકસુનાની અંદર પબ્લિકના હિતમાં અધિકારીઓ, આવનારા અધિકારીઓનો પણ ઉપર મને પૂરો ભરોસો છે, આવનારી ઘણી બધી હિયરિંગની અંદર અધિકારીઓ લોકોની ફેવરમાં જ્યારે વલણ રાખ્યું છે અને આવતીકાલે ફરીથી હું એવી અભિલાષા રાખું છું, આશા રાખું છું કે ફરીથી એ અધિકારીઓ લોકોની ફેવરમાં અને લોકોના જે મુદ્દાઓ છે અને સામાજિક મુદ્દાઓ, જે માછીમારોના મુદ્દાઓ છે અને અમે ઘણા બધા વિસ્તારોની અંદર જનજાગૃતિ માટે પણ હમણાં ગયા હતા, એની વચમાં નલી આવતા તમે વિચાર્યું કે આપણે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈએ, એટલે અમે અહીં આવ્યા છીએ અને આ ડોમ તૈયાર છે આપણા માટે. એટલે આવતીકાલે સવારે ફરીથી કહું છું આપણે કોઈ ભૂલવાનું નથી, 11 ટકોરે આપણે નલિયામાંથી અહીં અચૂક આવવાનું છે. દરેક સરપંચશ્રીઓ અને 3 તાલુકાની જે હિયરિંગ છે એના માટે બોડી સંખ્યામાં આપ સૌ પધારો એવી હું આહવાન કરું છું. માંડવી, અબડાસા અને લખપતના લોકોને ફરીથી અપીલ કરું છું, આવતીકાલે 11 ટકોરે આપણે નલિયામાંથી પહોંચવાનું છે, ત્યારે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કચેરી છે ત્યાં આપણે અહીંયા લોક સુનાવણી રાખવામાં આવી છે.